આ પણ સમાંતર શ્રેણીનો દાખલો, ખાસ ધ્યાન દેજો। શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે। બીજું પદ 14 અને ત્રીજું પદ 18, ખાસ ધ્યાન દેજો। A2 બરાબર 14 ગુજરાતી ભાષામાં લખેલું છે, અને આપણે ગાણિતિક ભાષામાં લખ્યું બીજું પદ 14 અને ત્રીજું પદ 18। તો એના 51 પદોનો સરવાળો, આને કહેવાય S51 મેળવો। 51 પદોનો સરવાળો, જેમ SN નું સૂત્ર છે એના છેદમાં 2A પ્લસ N-1 ઇન્ટુ D, એમ 51 પદોનો સરવાળો એટલે કે 51 ના છેદમાં 2A પ્લસ 51-1 ઇન્ટુ D। હવે જો આમાં A અને D આ બે વસ્તુ ઘટે છે, A અને D મળશે કઈ રીતે? સમીકરણ 1 અને 2 લોપની રીતે ઉકેલવાથી A અને D ની કિંમત મળશે, અથવા તો D નું બીજું સૂત્ર AM-AN છેદમાં M-N આ સૂત્ર ઉપરથી પણ D ની કિંમત મળી જાય। જો AM એટલે કે A2-A3 છેદમાં 2-3, જો સૂત્ર એ જ છે AM-AN છેદમાં M-N, A2-A3 છેદમાં 2-3, એટલે કે બીજું પદ મારી પાસે 14 છે, ત્રીજું પદ 18 અને બેમાંથી 3 જાય એટલે -1, અહીં -4 ના છેદમાં -1 એટલે કેટલા થાય પ્લસ, ડિફરન્સ D મારે કેટલો આવ્યો 4। હવે આના પછી ડિફરન્સ D નો ઉપયોગ મારે ક્યાં કરવાનો છે? ત્રીજા પદમાં અથવા તો બીજા પદમાં। જો આવી રીતે AN બરાબર A પ્લસ N-1 ઇન્ટુ D, તો A2 બરાબર A પ્લસ 2-1 ઇન્ટુ D, બીજું પદ કેટલું છે 14, એની જગ્યાએ A, બેમાંથી 1 જાય 1 અને D ની જગ્યાએ 4, આ 4 × 4 એ બરાબરની ઓલી બાજુ જાય, તો -4 14માંથી 4 જાય એટલે 10, જો મને A ની કિંમત કેટલી મળી 10। હવે આ A અને D ની કિંમતનો ઉપયોગ કરી મારે S51 પદોનો સરવાળો કરવાનો થાય। હવે જો 51 ના છેદમાં 2A એની જગ્યાએ 10, 51 માંથી 1 જાય એટલે 50 અને D ની જગ્યાએ 4, 51 ના છેદમાં 2 10 2 20 અને 50 × 4 એટલે કેટલા થાય 200, 51 ના છેદમાં 2 × 220, 220 ના અડધા 110, 110 × 51 જો કરવામાં આવે તો 51 × 11 510, એમાં 51 બીજા ઉમેરું 1 5 ને 1 6 5 અને પાછળ એક મીંડું મૂકું 56 10, આનો સરવાળો કેટલો થયો 56 10, આ ગુણાકાર છે 51 × 110, તો આના 51 પદોનો સરવાળો થાય 56 5610।